ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ રેખા અને ખૂણાઓ બરાબર એમાં આપણે પ્રસ્તાવના જોઈએ એમાં આકાર આપેલા છે આમાં યાદ રાખવાનું છે કે જે આ ઊભા છે રેખાખંડ કહેવામાં આવે છે પછી જ્યાં જોઈન્ટ થાય છે એને શિરોબિંદુ કહેવાય છે હવે જોઈએ રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે અંત્યબિંદુ બરાબર જ્યાં છેદે છે એને અંત્યબિંદુ કહેવાય અંત્યબિંદુ હોય છે જો આ બંને અંત્યબિંદુ બંને દિશામાં અનંત આગળ તરફ જાય તો ત્યારે રેખા બને છે માની લ્યો આ એક રેખાખંડ છે બરાબર ઊભી લીટી છે હવે આ બે છેડા છે ત્યાં પોઈન્ટ આવે છે એને અંત્યબિંદુ કહેવાય અંત્યબિંદુને અનંત સુધી લંબાવવાના લંબાવો ને તો એ રેખા બને છે જેમ કે અહીં આડી ત્રાસી દોરેલી છે બરાબર આ રેખાખંડ છે હવે એને અનંત સુધી લંબાવેલો છે તો શું બન્યું છે રેખા બને છે બરાબર તમને લોકોને એ આકૃતિમાં દર્શાવેલું છે આ પહેલું છે એ રેખાખંડ છે બીજી આકૃતિ છે એ કઈ છે તો કે આ છે એ રેખા છે અને ત્રીજી છે એ કિરણ છે ખાસ યાદ રાખજો જો બંને ડોટ આવશે એ કયું આવશે રેખાખંડ બંને બાજુ તીર આવશે એ કયું હશે તો કે રેખા હશે બરાબર અને એક જ બાજુ તીર હશે એને શું કહેવાય કિરણ કહેવામાં આવે છે એમાં પોતપોતાની નિશાની જો રેખાખંડ પી ક્યુ દર્શાવો હોય તો અહીંયા દર્શાવેલી પી ક્યુ અને માથે રેખાખંડ જેવી રીતે હોય એવી રીતે આ લીટી દોરવાની બરાબર એવી રીતે જો આ એ બી છે એ બી શું છે તો કે રેખા છે રેખામાં બંને બાજુ તીર હોય તો એના ઉપર બંને બાજુ તીર કરવાના એટલે આપણને ખબર પડી જાય કે એ બી છે એ એક રેખા છે એવી રીતે અહીંયા શું કિરણ કિરણને દર્શાવવા માટે એક સાઈડ તીર ડ્રો કરવાનો એટલે આપણને ખબર પડી જાય કે ઓપી છે એ કિરણ છે બરાબર આટલો ખ્યાલ આવી ગયો એના પછી આપણે ધોરણ છમાં જોઈ ગયા છીએ આકૃતિ તમે જોઈને ખ્યાલ આવી જતો હશે કે પહેલી છે એ કેની છે ત્રિકોણની છે બરાબર એમાં જો બે રેખાખંડ જોવા મળે છે અહીંયા અહીંયા પછી આ બે બે રેખાખંડ જોઈન્ટ છે જ્યાં રેખાખંડ જોઈન્ટ થાય છે ત્યાં શું બનાવે છે ખૂણો બનાવે છે બરાબર કંઈક ભેગા થાય છે ખૂણો એવી રીતે આ શું ડ્રો કરેલું છે રેખા છે બે રેખા ડ્રો થાય ત્યાં પણ ખૂણા બને છે અહીંથી અહીં બને અહીંયા બને અહીંયા બને અને અહીંયા બને એટલે ત્યાં પણ ખૂણા બને છે હવે જોવાનું છે કોટિકોણ જો બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય ને તો તે ખૂણાઓને કોટિકોણના ખૂણા કહેવામાં આવે છે કોટિકોણ કહેવામાં આવે બરાબર કોઈ પણ બે ખૂણા હોય એ બેયનો સરવાળો કરો એટલે તમને લોકોને જવાબ 90 મળે ને તો એ બે ખૂણો જે ખૂણો હશે એ કેવો કહેવાશે કોટિકોણનો કહેવાશે ખાસ યાદ રાખજો જે બે ખૂણાનો અહીં જો 30 અહીંયા 30 આપેલું છે બરાબર અહીંયા 60 એ બંનેનો સરવાળો કરો 30 વત્તા 60 કરો કેટલા આવશે 90 એટલા માટે આ બંને કેવા છે કોટિકોણના એવી રીતે અહીંયા જો 35 અને 65 કેટલા થશે 100 થવાના છે બરાબર 100 થાય છે એટલે એ 100 ન હોવો જોઈએ બંનેનો સરવાળો 90 થવો જોઈએ એટલે આ કોટિકોણ નથી એના પછી એ પૂછે પૂરક કોણ તો પૂરક કોણ એટલે શું તો કે અહીંયા જોડ આપેલી છે જેવી રીતે આ જોડ બને આવી આકૃતિ દોરે દોરેલી છે સેતરા શું એવું છે શું દોરેલું છે અહીંયા એક અહીંયા કિરણ દોરેલું છે એક અહીંયા કિરણ બે કિરણો મળીને જે ખૂણો બનાવે છે એ દર્શાવેલું છે બરાબર હવે પૂરક કોણ એટલે શું એ જોઈએ હવે પૂરક કોણના જેટલા પણ ખૂણા હોય ને જેમ પૂરક કોણ બનતા હોય ને એ બે ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થશે કોટિકોણમાં શું હતું તો કે બંને ખૂણાનો માપનો સરવાળો 90 થતું તો પૂરક કોણમાં શું છે તો કે બંને ખૂણાનો માપનો સરવાળો 180 થાય જો અહીંયા 100 છે ને અહીંયા કેટલો છે 80 છે 100 વત્તા 80 કરો કેટલા થશે 180 આગળના પેજમાં આપણે જોયું એમાં પણ જોઈએ અહીંયા કેટલા 60 છે અહીંયા કેટલા છે 120 છે એ બંનેનો સરવાળો કરો કેટલા આવશે 180 એવી રીતે અહીંયા 68 છે ને 112 છે એ બંનેનો સરવાળો કરો કેટલા આવશે 180 એટલે કે જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 થતા હોય એને કહેવામાં આવે છે પૂરક કોણ એકબીજાના બરાબર એના પછી છે આસન્ન કોણ એ જોઈએ હવે નેક્સ્ટ વિડીયોમાં